મિત્રો, આજ આપણે મગફળીમાં સફેદ ફોગ, કાળી ફોગ એ વિશેની માહિતી મેળવી, કઈ રીતે કંટ્રોલ કરવી, તો એની ચાર પાંચ પદ્ધતિ છે. તો તમે આ ધ્યાનથી અંત સુધી વિડીયો જોજો. તો પ્રથમ તો આપણે એક લાંબા ગાળાની પદ્ધતિ જોઈ. તો એ પદ્ધતિમાં આપણે જે ફાર્મની અંદર સફેદ ફૂગ આવતી હોય, કાળી ફૂગ આવતી હોય, તો આપણે શું કરવાનું કે ઉનાળામાં ઊંડી ખેડ કરવી, એટલે નિયંત્રણ થઈ શકશે. અને બીજી પદ્ધતિ આપણે પાકની ફેરબદલી કરવાની, એટલે ફેરબદલી એવી રીતે કરવાની છે કે જે આપણે ધાન્ય પાક હોય, તો એવામાં આપણે આ મગફળી એક બે દળી વસ્તુ વાવવાની, અને બે દળી વસ્તુ વાવી હોય એમાં એક દળી વસ્તુ વાવવાની, એટલે આ રીતે પણ એક લાંબા ગાળે આપણે ફૂગ નિયંત્રણ થતી હોય છે. એટલે એકના એક પાક ન વાવતા પાકની આવી રીતે ધાન્ય પાક વાવવા, જે આપણે મગફળી વાવી હોય વધારે ફૂગ આવતી તો પણ કંટ્રોલ થાય છે. અને બીજું આપણો મિક્સ પાક, આંતર પાક, એ પણ મિત્રો એક દળી અને બે દળીના જે નિયમ છે એ રીતે વાવો તો પણ કંટ્રોલ થતી હોય છે. અને એક ત્રીજી સિસ્ટમ આપણે રાસાયણિક પદ્ધતિ છે. તો રાસાયણિક પદ્ધતિ એવી છે, ઝડપી છે અને અસરકારક છે. તો પહેલાં આપણે રાસાયણિક પદ્ધતિમાં સફેદ ફૂગ માટે જોઈએ તો આપણે કેરાથીન આવે અને સરફર અને ટેપકોનાઝોલ આવે, એ મિશ્રણ દવા છે. એ પણ આપણે પંપમાં 30-40 ગ્રામ નાખીને છંટકાવ કરીએ, એટલે ડ્રેસિંગ કરો તો વધારે રિઝલ્ટ મળે છે. જે પિસકારીથી પ્રેશરથી થડમાં આપવાની હોય છે તો સારું રિઝલ્ટ મળે છે. અને કેરાથીન 15-20 એમને પણ આપણે સારું રિઝલ્ટ ફૂગમાં મળતું હોય છે. હવે આપણે એમાં કાળી ફૂગ વિશે કે જોઈએ. કાળી ફૂગ માટે સાફ પાવડર છે, મેન્કોજેબ છે, પછી આપણે જટાયુ છે, કલોરો થયો નીલ ગણાય, અને બીજી આપણે BSF કોબરિયો ટોપ છે. આ બધા અસરકારક નિયંત્રણ કરતા હોય છે. અને આવા નિયંત્રણ કરવા હોય તો આપણે રાફ નીકળે ત્યારે જ આવી જરૂરિયાત મુજબની ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે, અને અસરકારક રિઝલ્ટ મળતું હોય છે જે આપણે આ કેમિકલ ઉપસારમાં. અને ડ્રેસિંગ કરવી અને પ્રેશરથી જે થડમાં જમીનમાં જ આપવાનો છે, અને યોગ્ય પ્રમાણ દવા અને જમીનમાં વધ્યા પાકને અડી જાય ઉતરી જાય એ રીતે છંટકાવ કરો, એટલે એકદમ સારું રિઝલ્ટ આવે છે. અને બીજું ત્રીજું છે આ એક ફૂગ છે આપણી ટાઇકોડર્મા, એ જૈવિક સિસ્ટમ છે. હવે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો હોય તો વરસાદી વાતાવરણ હોય તો વધારે અસર કરે છે. તડકાવાળામાં અસર કામ નથી સારું આપતું. તો 30 ડિગ્રી કરતાં નીચું તાપમાન હોય, વરસાદી હવામાન હોય, ભેજવાળું, તો આ ફૂગ સારી રીતે નિયંત્રણ કરવા મદદ કરે છે. તો આ આપણે માટી, રેતી, ખાતર એવા સાથે મિશ્રણ આપણે ઉડાડીને સાહ માથે વેરીને પણ ફૂગનું નિયંત્રણ થતું હોય છે. અને પંપમાં ભરી અને ડ્રેસિંગ કરવી તો એકદમ સોલિડ રિઝલ્ટ મળતું હોય છે. આ રીતે આપણે આ સફેદ ફૂગને કંટ્રોલ કરી શકીએ છીએ. અને કાળી ફૂગ માટે આપણે સુડોમોનાસ છે, એ પણ આપણે પંપમાં આપી શકીએ છીએ, અથવા તો આપણે જમીનમાં ઉપર છંટકાવ કરી શકીએ છીએ અને રિઝલ્ટ મળતું હોય છે. પણ બધાએ કરતાં સારામાં સારું રાસાયણિક હોય, કેમિકલ હોય, બેમાં આપણે ડ્રેસિંગ કરવી નોઝલથી પંપમાં,
જે અત્યંત પ્રેશરથી જે દવા આપણા થડમાં ઉતરી જાય એ રીતે પ્રેશર કાપીને આપણે દવા આવા આપણા સ્કૂલનો સારામાં સારું રિઝલ્ટ મળે છે. અને બીજી આપણે જોઈએ તો પદ્ધતિ છે આપણી પ્રાકૃતિક પદ્ધતિ છે, ગાય આધારિત ખેતીની જે સિસ્ટમ છે, આપણે ગૌમૂત્ર છે, આંકડો છે, ખાટી સાઇઝ છે, એ પણ આપણે વાતાવરણ ભેજવાળું હોય ત્યારે પણ ઉપયોગ કરીએ છીએ અને બરાફ નીકળે પણ મિત્રો આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો એમાં સારું રિઝલ્ટ મળતું હોય છે. પણ જો વરસાદી વાતાવરણ હોય તો એના પ્રમાણમાં આપણે ફેરફાર કરવો જરૂરી છે. જો આંકડો નકરો પ્યોર નાખીને પણ આપણે જમીનની મગફળીના થડિયામાં ડ્રેસિંગ કરવી પિસકારીથી તો પણ તરત જ ફૂગનો કંટ્રોલ થઈ જાય છે. અને આપણે ગૌમૂત્ર ખાટી સાઇઝ મિશ્રણ કરીને કરવી તો પણ કંટ્રોલ થાય છે. અને જે આપણે વરાફ નીકળ્યા પછી કરવી તો પ્રમાણ જાળવું ખાસ જરૂરી છે, નકર પાંદડા દાઝવાની શક્યતા એમાં રહેતી હોય છે. આ બધી ટ્રીટમેન્ટ આપણે ધીમી ગતિએ થતી હોય છે જૈવિક ને એવી. અને આ જૈવિક બેક્ટેરિયા છે આપણા, જે ઘણા મિત્રો હું કહેતા હોય કે સુડોમોનાસ ટાઇકોડર્મા કે મેટારિઝમ, આપણે ગમે થાય એ કાર્ય નાખીને આપણે મહેનત ઓછી પડે એટલે એ કાર્ય મિક્સ કરીને છંટકાવ કરી દેવી. પણ એ રીતે છંટકાવ કરવાનો હોતો નથી, કારણ કે બધા બેક્ટેરિયા આપણે સાથે છંટકાવ નથી કરી શકતા. પણ તમે એક બેક્ટેરિયા પહેલાં છંટકાવ કરી દીધાથી પણ 2-5 કલાક બાદ તમે બીજા બેક્ટેરિયા પણ જમીનમાં આપી શકો છો. એમ વારાફરતી આપણે આ બેક્ટેરિયા જમીનમાં આપી શકાય છે. એક ઘંટા બધા સાથે નાખી શકતા નથી. જમીનમાં ગયા પછી બધા બેક્ટેરિયા પોતાની રીતે અંદર જમીનમાં કોલોનો બનાવી લેતા હોય છે, સોસાયટી કેમ આપણે હોય છે એમ અંદર જમીનમાં રહેતા હોય છે અને પોતપોતાના પછી કાર્યો કરતા હોય છે. તો આ એક આપણી જૈવિક પદ્ધતિ છે, એ પણ સારી છે. અને આ સફેદ ફૂગ આપણે 25-30 ડિગ્રી તાપમાન જેવું હોય ત્યારે આ સફેદ ફૂગનો ઉપદ્રવ વધતો હોય છે. અને જે કાળી ફૂગ છે એ આપણે 30 ડિગ્રી કરતાં 35 ડિગ્રીની આસપાસ હોય ત્યારે વધારે એનો ફેલાવો થતો હોય છે. અને આપણા સોડ પારવા હોય એમાં એ ઉપદ્રવ વધુ જોવા મળે છે અને એ સતત એકલ દોકલ છોડવા સતત ફૂંકાતા હોય છે, એ રીતે એનું નુકસાન કરે છે. અને આ ફૂગ ફેલાવાના કારણો જોઈએ તો આપણે હવાથી, પાણીથી અને આપણે કોઈ હાથી આપતા હોય અને આપણી જમીનમાં હોય તો એક જગ્યાએથી બીજી જગ્યા ટ્રાન્સફર થતા હોય છે. અને બીજા નંબરમાં આપણે આ યુરિયા ખાતર સતત ઉપયોગ કરવીનું પ્રમાણ વધી જાય તો પણ આવા યુરિયાના વધારે પડતા ઉપયોગથી પણ આવી ફૂગનો ઉપદ્રવ વધે છે. કારણ કે આપણે મગફળીમાં જોઈએ તો સતત મગફળી આપણે વાવીએ એટલે જમીનની અંદર યુરિયાનું પ્રમાણ એકદમ વધતું જતું હોય છે, એટલે યુરિયાનો જથ્થો સતત જમીનમાં રહેવાથી આપણે આ કઠોળ વર્ગમાં એટલે સફેદ ફૂગનો ઉપદ્રવ એકદમ વધી જાય છે. એટલે આમ પાકની ફેરબદલી કરવી એટલે જે બેલેન્સ જળવાઈ રહે એટલે આ દરેક રોગનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. જમીનજન્ય રોગ, બાહ્ય આપણા કીટનાશકોનો બધામાં તો કંટ્રોલ થાય છે અને ખર્ચ ઓછો લાગે છે. જો મિત્રો આ દ્રાવણ ટાઇકોડર્માનું છે, આ દ્રાવણ છે સુડોમોનાસનું.
તો મિત્રો વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને ઓલી ઘંટડીને મિત્રો પ્રેસ કરજો એટલે નવા નોટિફિકેશન તમને મળતા રહે અને તમે એ વિડીયો તરત તમારી પાસે પહોંચી અને તમે પણ જોઈ શકો. આભાર.